ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1,00,000ના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે 29 એપ્રિલ સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇન્ટેલિજન્સ બ્યુરોએ દેશમાં મોટા આતંકી હુમલાની શક્યતા દર્શાવી છે. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI હુમલાનું ષડયંત્ર ઘડી રહી છે. જૈશ એ મોહમ્મદ અને ISIS સાથે મળીને હુમલાની તૈયારી કરી રહ્યા છે. જૈશ એ મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર ફરી સક્રિય થયો હોવાના અહેવાલ છે. તેણે બહાવલપુરમાં આતંકી કેમ્પમાં મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં હુમલાના માસ્ટર પ્લાન ઘડાયો હોવાની સંભાવના છે. IB રિપોર્ટથી સુરક્ષા તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગુજરાતમાં ગરમીએ છેલ્લા 125 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કંડલા પોર્ટ પર સૌથી વધુ 46.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના 12 શહેરોમાં સરેરાશ 40 થી 45 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જામનગરમાં આજે મહત્તમ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શનિવારે તાપમાનનો પારો 40 ડિગ્રીને સ્પર્શી જતા મોસમનું મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી છે. અમદાવાદમાં પાણીની મોબાઈલ પરબ સેવા ચાલુ કરવામાં આવી છે. જામનગરમાં પણ તંત્ર આવી કોઈ પહેલ કરે તે આવકાર્ય છે. આજે લોકસભા ચૂંટણીનું 4થા તબક્કાનું મતદાન હતું. 9 રાજ્યોની 71 સીટ માટે સરેરાશ 60% મતદાન થયું છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 76.47% મતદાન નોંધાયું છે. અહીં હિંસક ઘટનાઓ પણ બની છે. બિહારમાં 59% અને રાજસ્થાનમાં 60.32% મતદાન નોંધાયું છે. ઉર્મિલા માતોડકર, ડિમ્પલ યાદવ, કન્હૈયા કુમાર, પૂનમ મહાજન વગેરે નેતાઓનું ભાવિ આજના મતદાનથી નક્કી થવાનું છે. લાલપુર તાલુકાના કાનાલુસ ગામ પાસેથી બોગસ તબીબ ઝડપાયો છે. સુફલ સુનિલભાઈ મંડલ નામનો શખ્સ મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે. ધોરણ 12 સુધી અભ્યાસ કરેલ સુફલ ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતો હતો. તે રિલાયન્સની લેબર કોલોની પાસે બોગસ દવાખાનું ચલાવતો હતો. જામનગર પોલીસ દ્વારા આ બોગસ તબીબની અટકાયત કરવામાં આવી છે. રવિવારે હાપાના જલારામ મંદિરે અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો. સંત શિરોમણી જલારામ બાપાને વિવિધ પકવાનો ધરવામાં આવ્યા હતા. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.